असलामुअलैकुम, गुड मॉर्निंग बाड़को। जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन टीचिंग क्लास में आपनु स्वागत छे। आज आपणे धोरण 3 में गणित विषय शीखवाना छे। बाड़को तमे जाणो छो कि आपणे गणित में शू चाली रह्या छे, ए प्रकरणे जेनुं नाम छे क्यांथी जोवुं। अगाउ आपणे आ प्रकरणमां नवी नवी बाबतो शीख्या, जे याद छे ने तमने, टपकानो उपयोग करीने वस्तुओ दोरता शीख्या, आकारो दोरता शीख्या, रंगोळी दोरता शीख्या, अने पछी एना पहेला आपणे शुं शीख्या के वस्तुनुं अनुकरण कर्युं, के जे वस्तु जुदी जुदी जग्याएथी केवी देखाय छे ते तेनुं आकार दोरता शीख्या। बराबर ने? आजे आपणे कंईक नवं शीखवाना छे। आजे शुं शीखवाना छे? सममिति। सममिति एटले शुं? जेनी साम सामेनी बाजु सरखी होय तेने शुं कहेवाय बाळको? सममिति कहेवाय। अहीं आपणे शुरू करीए। सममिति दर्शावता अर्धा अक्षरो पूर्ण करो। बाळको अहीं तमने बधा अक्षरो अर्धा आप्या छे, आपणे शुं करवाना छे? ते अर्धा अक्षरोने फरीथी तेना जेवा ज सामे आपणे दोरवाना छे। तो आपणे दोरीए, ચાલો ધ્યાન આપો, દોરીશું। અહીંયા હું અડધો ભાગ દોરીશ। આ શું બન્યો? કયો અક્ષર બન્યો? એ ફોર એપલ। પછી આ બીજા ખાનામાં છે તે અડધો ભાગ હું દોરીશ। આ શું બનશે? અડધો ભાગ પૂર્ણ કરતા બનશ્યા બી ફોર બોલ। પછી અડધો ભાગ પૂર્ણ કરતા બનશે સી ફોર કેટ। હવે જુઓ આ અડધો ભાગ, તેના જેવો જ અડધો ભાગ આપણે સામે દોરીશું। શું બન્યું? એસ ફોર હાઉસ। પછી જુઓ આ અક્ષર પૂર્ણ કરતા આ શું બનશે? અક્ષર કે ફોર કાઇટ આપણે દોરીશું, તેને પૂર્ણ કરીશું આ પ્રમાણે બનશે કે ફોર કાઇટ। પછી બનશે યુ ફોર અમ્બ્રેલા પૂર્ણ કરતા। બરાબર, આગળ જુઓ આ અક્ષરો છે જે પૂર્ણ કર્યા, તેમાંનો હજુ એક અક્ષર છે આપણે પૂર્ણ કરીએ। આ શું બન્યું? એમ ફોર મંકી। બરાબર, હવે આપણે શું કરવાના છે બાળકો? આ જે શબ્દો આપ્યા છે આપણે તેને પૂર્ણ કરીશું, આ પ્રમાણે પૂર્ણ કરીશું। તે બનશે ડાઈસ। શું બનશે? ડાઈસ। હું ફરીથી લખીને બતાવું છું, ડી આઈ સી ઈ ડાઈસ। બરાબર, પછી છે આ અક્ષર, તેને પૂર્ણ કરીએ એચ ઓ ડબલ્યુ હાઉ। પછી છે ડબલ્યુ એ એક્સ વેક્સ। પછી છે એચ આઈ કે ઈ હાઈક। પછી બનશે બી ડબલ ઓ કે બુક। શું બનશે? બુક। અને પછી બનશે સી ઓ ઓ આ રીતે અડધો ભાગ સામે દોરતા શું બનશે? સી ઓ ઓ કે ઈ ડી કુકડ। ખ્યાલ આવ્યો? આ પ્રમાણે આપણે અક્ષરો શબ્દો પૂર્ણ કરવાના છે। પછી જુઓ અહીંયા એમ કીધું છે કે નીચેના બિંદુ પર ટપકાવાળી લીટી જુઓ ચિત્રોમાં। સમમિતિ દર્શાવતા બે સરખા ભાગ પડે તો ખરું અને નહીં પડે તો ખોટું, તે ચિહ્ન કરવાના છે। જુઓ પહેલું ચિત્ર તમને દેખાય છે, અહીંયા બે સરખા ભાગ થાય છે તો ખરું કર્યું। હવે આપણે જોતા જવાનું છે કે સરખા ભાગ થાય છે, હા તો આપણે શું કરીશું? ખરું, આના બે સરખા ભાગ થાય છે, હા ખરું કર્યું, આના બે સરખા ભાગ થાય છે, ના આના પણ બે સરખા ભાગ થતા નથી, પછી આના બે સરખા ભાગ થાય છે, હા
आ झाड़ना बे सरखा भाग थाय छे बाळको नहीं तो शू करीशुं खोटू आ बीफर बोलना सरखा भाग थाय छे हाँ खरू करीशुं आ टीना पण बे सरखा भाग थाय छे आ तमने देखाय छे बे सरखा भाग थता नथी आ पण थता नथी बे सरखा भाग थाय छे आ पण थाय छे खरू कर्युं आ प्रमाणे वस्तुओ जोता जवानुं अने सरखा भाग थाय तो खरू अने नहीं थाय तो शू करवानुं खोटू अने आ पण बे सरखा भाग थाय छे आ त्रिकोणना थाय छे आना थता नथी आना पण थाय छे आ गोलना थाय छे आना थता नथी डबल्यूना थाय छे जे फोर जगना नथी थता पछी चौरसना थाय छे आ ફૂલના થાય છે પાનના બે સરખા ભાગ થતા નથી અને સ્માઈલી ફેસના બે સરખા ભાગ થાય છે ખ્યાલ આવ્યો આ પ્રમાણે આપણે સંમિતિ દર્શાવતા આકારો સરખા ભાગ થાય તો ખરું અને નહીં થાય તો ખોટું કરવાનું રહેશે આ કાર્ય તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે ઠીક છે બાળકો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ